પાંચ પ્રાણાયામ તો દરરોજ કરી જ લેજો, હા. એનાથી તમારા દેહમાં એકદમ દિવ્ય શક્તિ આવી જશે. હા, ઇસકા નામ હૈ ભસ્ત્રિકા. ક્યા નામ હૈ બચ્ચો? દો સે પાંચ મિનિટ કરના. કોઈક દિવસે શરદી, જુકામ, ઉદર, એસ્થમા, એલર્જી, બહુ બહુ પ્રકાર કે રોગ હોતે એસે યે ભસ્ત્રિકા દો સે પાંચ મિનિટ કરના. ડીપ બ્રીધિંગ, इससे पूरी बॉडी आपकी बहुत अच्छी रहेगी. दूसरा, ये इसके लाभ तो बहुत है, मैं आके पूरा बताता हूं. दूसरा, कपाल भाती. श्वास बाहर काढ़ो, बता काढ़ो बाहर. बहुत अच्छा कर रहे हैं. ऐसे समझ में आई बात? क्या नाम हुआ इसका? कपाल भाती. इसके कितने फायदे? 100 से ज्यादा लाभ है इसके. एक तो जो कपाल भाती करते हैं उनको गैस नहीं बनती, नहीं तो सुबह से शाम तक पीछे पटाखे छोड़ते रहते हैं. तो जो कपाल भाती करेंगे उनको गैस, उनको कॉन्स्टिपेशन. હા, ઘણા બધાને કોન્સ્ટિપેશન હોય. ઘરે તો એને ટોયલેટ હોય જ નહીં, એ સ્કૂલમાં આવીને પછી ટોયલેટ જાય. આવું સારું નહીં. હા, પછી ઘણા બધાને ખાધા પછી તરત જવું પડે, એને કોલાઇટિસ કહેવામાં આવે, એ પણ સારું નહીં. પછી ઘણા બધા ખાય તો પછી લોહી નહીં બને. સ્વામીજી, મારું તો હિમોગ્લોબિન ઓછું છે. તો આખા બાજારની કેરેટ ખાઈ ગયા, ગાજર ખા ગયા, મુનક્કા અંજીર બી ખા ગયા, અંગૂર બી ખા ગયા, સોપ ખા ગયા. બોલે હિમોગ્લોબિન બઢતા હી નહીં. ક્યો? લીવર, ઇન્ટેસ્ટાઇન, ડાયજેશન સિસ્ટમ અચ્છા નહીં. જો કપાલ ભાતી કરેંગે ઉનકો કિસી ભી પ્રકાર કી આયરન કી, કેલ્શિયમ કી, પ્રોટીન કી, વિટામિન એ, બી, સી, ડી, બી 12 કોઈ ભી પ્રકાર કી ડેફિશિયન્સી નહીં હોગી. યે બડી બાત કહે રહા હું. જો કપાલ ભાતી કરેંગે ઉનકો કોઈ ડેફિશિયન્સી. હા, યે બહુ બડી બાત હૈ. નહીં તો બહુત બચ્ચે બહુત ખાના ખાતે, ખાના પે ખાને મેં નિકલ જાતા હૈ, શરીર મેં લગતા હી નહીં. તો ઇસસે કોઈ ડેફિશિયન્સી નહીં હોગી ઓર બોડી એકદમ સ્માર્ટ રહેગી. કમર કસી હુઈ, પેટ અંદર ઓર પૂરા શરીર, ના બહુ જ્યાદા પતલા ને બહુ જ્યાદા મોટા. કુછ ઇતને દુબલે પતલે, ઇનકા કપડા ઉતરા કે ફોટો ખિંચવા તો સીધા એક્સરે આતા હૈ. અને ઘણા બધા એવા, એનો ફોટો પાડો ના તો એકદમ ગોલ મટોલ ભૂગોલ, પૂરો ફૂટબોલ. તો યોગ કરો ને તો તમે એકદમ તબિયત સરસ રહી. હા, તમારા મસલ્સ એવા મજબૂત. હા, મસલ્સ પણ મજબૂત હોવા જોઈએ. હાથના, પગના, પૂરા શરીર અશ્મા ભવતો નસ્ત્રનું, શરીર વજ્રની જેમ હોવું જોઈએ, કમજોર નહીં. તો કપાલ ભાતીથી આખું શરીર તમારું નિયંત્રિત થઈ જાય. હા, પછી ઘણી બધી બીમારીઓ, ડાયાબિટીસ, કિડનીની, લીવરની, પાયસ ફીસ ફિસ્ટ્યુલાની, થાઇરાઇડની, હાર્ટની, કોલેસ્ટ્રોલની, આ બધી જ પ્રોબ્લમો, જોડાનો દુખાવો. ઘણા બધાને તો આર્થરાઇટિસ જેનેટિકલી થવા લાગ્યું. પહેલે બડી ઉંમરમાં બીમારી હતી, ત્યાં તો જેનેટિક બીપી, જેનેટિક શુગર, જેનેટિક આર્થરાઇટિસ, જેનેટિક કિડની લીવર કી પ્રોબ્લમ બહુ હતા. જેનેટિક આઈસ બી કહે, જેનેટિકલી અભી બચ્ચો કે અભી બાલ બી 30-40 સાલ મેં તો આજકાલ બાલ ઉતરને લગ ગઈ, સબ સબકી ખેતી ઉજડ ગઈ હૈ. હા, કુછ ઇધર ભી બેઠે ઉજડી હુઈ ખેતી વાલે. કપાલ ભાતી કરો, પૂરા ઉપર સે નીચે પૂરા શરીર અચ્છા રહેતા હૈ. સાંભળો, ફિર અગલા હૈ કપાલ ભાતી કે બાદ અનુલોમ વિલોમ. આ ત્રણ તો બહુ જ જરૂરી છે. પછી અનુલોમ વિલોમ, પછી ભ્રામરી ઉદગીથી મેડિટેશન માટે મેમોરીને શાર્પ કરવા માટે બહુ જરૂરી છે. જો અનુલોમ વિલોમ એક વાર કરો તો ખરા. જમણા હાથ ઊંચા કરો, જમણા નાકને બંધ કરો, ડાબાથી શ્વાસ ભરો,
પછી જમણાથી બહાર કાઢો, પછી જમણાથી લો, ડાબાથી બહાર કાઢો, આવી રીતે ઓલ્ટરનેટિવલી બ્રીધિંગ કરો. હાસો નહીં, કરો બધા. હા હા, ઘણા બધાને તો નાક બંધ છે, ખુલી જશે. હા, ડાબા નાકથી લેફ્ટ નોસ્ટ્રિલ સે રાઇટ બ્રેન, રાઇટ નોસ્ટ્રિલ સે લેફ્ટ બ્રેન એક્ટિવેટ હો જાતા હૈ. કરો કરો ખરા, ઘણા બધા તો આમાં જ બેસી જાય, પછી આમ જોયા કરે. કરી લો બધા. હા, બહુ જરૂરી છે, સાંભળો. હમ અપને બ્રેન બોડી કા જો સ્ટ્રેન્થ હૈ, અપને ભીતર જો નોલેજ હૈ, અપને ભીતર જો નોલેજ પાવર હૈ, ઇમોશન કી પાવર હૈ, હમારે ભીતર જો એક્શન કી પાવર હૈ, સ્ટ્રેન્થ હૈ અપની, અપને નોલેજ ઓર સ્ટ્રેન્થ કા 95 સે લેકર કે 99% યુટિલાઇઝ નહીં કર પાતે. 1-5% અપને નોલેજ ઓર અપને સ્ટ્રેન્થ કા ઇસ્તેમાલ કરતે હમ લોગ. ઇસસે ના પૂરી અપને અંદર કી શક્તિ જાગૃત હો જાતી હૈ. ઇસલિયે યોગ સે રોગ મિટતે હૈ, સભી કેમિકલ સોર્સ હાર્મોન્સ કા, એનવર્જમ કેટાબોલિઝમ મેટાબોલિઝમ કા, વાત પિત્ત કફ કા બેલેન્સ હોતા હૈ. યોગ સે વેટ બીપી શુગર કોલેસ્ટ્રોલ કા બેલેન્સ હોતા હૈ. યોગ સે ડિજનરેટ વિથ સેલ્સ હમારે ડિજનરેટ હો જાતે, એક એક સેલ ડીએનએ ઉસકે જીન્સ ક્રોમોઝોમ્સ સબ એકદમ પરફેક્ટ હો જાતે, પૂરા સ્ટ્રક્ચર કરેક્ટ હો જાતા હૈ. જો પૂરા સુપ્ત જ્ઞાન શક્તિ જાગૃત હો જાતી, હમ નર સે નારાયણ જીવ સે બ્રહ્મ હો જાતી, ઇતના બડી મહિમા હૈ ઇસકી. યે અનુલોમ વિલોમ 5-5 મિનિટ કર લેના, ફિર ધીરે ધીરે 10 મિનિટ ભી કર સકતે. ઓલ્ટરનેટિવલી સ્ટ્રેસ ખતમ. આજકાલ સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, નેગેટિવ થિંકિંગ બહુ આતે. રિલેક્સ, જરા ગોર સે સુનના, નેગેટિવ થોટ્સ આતે રહેતે. નેગેટિવ થોટ્સ, નેગેટિવ ઇમોશન, નેગેટિવ એક્શન, ઇનએક્શન, રોંગ એક્શન, એ તો પૂરા લાઈફ ગડબડ કરી દેતે. આ પ્રાણાયામ કરેંગે, રોંગ થોટ્સ, રોંગ ઇમોશન્સ, રોંગ એક્શન, રિએક્શન, ઇનએક્શન સે આપ બહાર નિકલ જાયેંગે. યે હૈ બડી બાત. રાઇટ થોટ્સ, રાઇટ ઇમોશન્સ, રાઇટ એક્શન, નો ઇનએક્શન, નો રિએક્શન, રાઇટ એક્શન. આપણે આપ સેલ્ફ ઇન્સ્પિરેશન, સેલ્ફ કોમ્પિટિશન, સેલ્ફ ફિલિંગ, સેલ્ફ રિલાઇઝેશન ટુ કલેક્ટિવ રિલાઇઝેશન, સેલ્ફ વિઝડમ, એ આપણે આપ બહુ જબરદસ્ત હૈ. ઇસ પિંડ મેં સારા બ્રહ્માંડ પરમાત્માને દિયા હુઆ હૈ. તો યોગ સે અંદર કા સારા સામર્થ્ય જાગતા હૈ. યે મેને અનુભવ કિયા, લાખો કરોડો લોગો પર યે અનુભવ કિયા. લાખો કરોડો લોગો કા બીપી, શુગર, થાઇરોઇડ, ગેસ, કબ્ઝ, એસિડિટી, તમામ SLMS, ઓટોમન ડિઝીઝ, કેન્સર જૈસે રોગ હમને મિટાયા હૈ. યે પ્રાણાયામ અદ્ભુત પ્રાણ વિદ્યા, યે તો બહુ બડી વિદ્યા, પરાપરા વિદ્યા, બ્રહ્મ વિદ્યા. યે અનુલોમ વિલોમ ફિર ભ્રામરી, સબ 3 બાર મેરી સાથ કરના. સબ પહેલે અંગુલી માથે પર રખો, શેષ તલી અંગુલી આંખો પર, કાન અંગૂઠી સે બંધ, મુખ ભી બંધ, એસે નાદ હોગા. 3 બાર કરના હૈ. અભી દેખના, આજ્ઞા ચક્ર મેં આત્મ જ્યોતિ ઓર બ્રહ્મ જ્યોતિ અપને આપ પ્રકટ હોતી હૈ, ઓર ઉસમે મન અપને આપ સમાહિત હો જાતા હૈ. દેખો, એસે 3-5 બાર કરના. ફિર દોનો હાથ ઘૂંટનો પર, આંખે બંધ, લંબા ગહેરા શ્વાસ ભર કે 3 બાર ઓમ મિલ કરકે બોલેંગે ઉદગીત પ્રાણાયામ. ઓ
શાંત થઈ, કમ્પ્લીટ સાયલેન્સ. શ્વાસો કે સાથ એકાગ્ર હો જાતે, કોન્શિયસ બ્રીથિંગ. અપને આપ શ્વાસ દીર્ઘ ઓર સૂક્ષ્મ હો જાતે. નોર્મલ લાઈફ મેં 16 બ્રેથ હમ લેતે, જૈસે હિ કોન્શિયસ બ્રીથિંગ સ્ટાર્ટ કરતે 16 સે 8 શ્વાસ હો જાતે, 8 બ્રેથ હો જાતે. ચાર દો એક તક ચલે જાતે ધીરે ધીરે, ઇસે હમારા મન શાંત હો જાતા હૈ, હમારા કન્સન્ટ્રેશન હાઈક લેવલ બઢતા હૈ, મેમોરી શાર્પ હોતી હૈ, કોન્ફિડન્સ બઢતા હૈ, સેલ્ફ કંટ્રોલ આતા હૈ. એસે થોડી દેર કોન્શિયસ બ્રીથિંગ કરના, હર શ્વાસ કે સાથ ઓમ કા ધ્યાન કરના, દોનો હાથો કો ઉપર ઉઠાના, આપસ મેં રગડના, દોનો હાથ કી ગરમ ગરમ હથેલી આંખો પર એસે આંખે ખોલે. તો યે હુઆ ઇતના સા પ્રાણાયામ ઓર ઓંકાર ધ્યાન કરના, ઇસસે અપને આપ આપકે અંદર કી શક્તિયાં જાગૃત હોને લગતી હૈ. તો ઇતના તો સબ બ્રીથિંગ કર સકતે હો ના, બહોત ઇઝી હૈ ના.